Good afternoon, બાળ દોસ્તો સેન્ટ જેવેસ સ્કૂલ આદિપુર ગુજરાતી માધ્યમિક ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે બાળ દોસ્તો ઘરમાં ખૂબ મજાથી ભણો છો ઓનલાઈન ભણો છો તમે વિડિયો જોવો છો પછી ચોપડીમાંથી જોઈને લખો છો આજે હું તમને સરસ મજાનો લખવા આપું છું મારો પરિચય તમને ખબર છે ને તમને તમારું નામ બોલતા આવડે છે તમારા પપ્પાનું નામ બોલતા આવડે છે તમને સ્કૂલનું નામ બોલતા આવડે છે મમ્મીનું નામ બોલતા આવડે છે ને અમે બધું બોલતા આવડે છે પણ આપણા જે લખતા નથી શીખ્યા તો આજે સરસ મજાનો સૌથી પહેલાં તો નોટબુક હાથમાં લ્યો અને મમ્મીની બાજુમાં બેસી જાઓ પેન્સિલ અને રબર લઈ લો અને પછી સૌથી પહેલાં નવા પાના ઉપર તારીખ લખી અને લખવાનું છે મારો પરિચય મારો પરિચય એટલે શું મારા પપ્પાનું નામ મારા મમ્મીનું નામ મારી સ્કૂલ સેન્ટ જેવિયર્સ સ્કૂલ છે મારા ક્લાસ ટીચર દિનામિસ છે એ બધું તમને આવડવું જોઈએ પછી તમારો રોલ નંબર છે એ પછી હું તમને મોકલાવીશ પછી તમે ક્યાં રહો છો એ નથી ખબર એ તમને આવડવું જોઈએ પછી છે ને તમને ક્યાં ગામમાં છો તમે ગાંધીધામમાં છો આદિપુરમાં છો અંજારમાં છો એ બધું પણ તમારે લખતા શીખવું જોશે અને મમ્મી અથવા પપ્પાનો ફોન નંબર ઠીક છે બાળ દોસ્તો આ બધું આપણે લખતા શીખવાનું છે તો સૌથી પહેલા આપણે ધોરણ એક માં મારો પરિચય નવા પાનાથી લખવાનું છે અને જ્યારે ગુજરાતીની નોટમાં લખો ને ત્યારે એક એક લાઈન છોડીને લખવાનું છે બાળ દોસ્તો બેઠું બેઠું લખવાનું નહીં અને દિનામિસને તો બહુ જ ગમે સ્વચ્છ અક્ષરે લખવા ને એટલે સૌથી પહેલા તો આપણા ક્લાસમાં એક જેનિસ નામનો છોકરો આવ્યો છે તો સૌથી પહેલા તો લખવાનું મારું નામ જેનિસ છે પછી મિસનેના પપ્પાના નામની ખબર છે મારા પપ્પાનું નામ ભરતભાઈ છે પછી દરેકની અટક કઈ છે મિસને ન ખબર હોય તમારે લખવાનું કે મારી અટક બારોટ છે પછી છે મમ્મી મારા મમ્મીનું નામ શું છે તો તમને ખબર હોય તમારા મમ્મીનું નામ એ તમારે અહીંયા લખવાનું પછી મારી શાળાનું નામ સેન્ટ ઝેવિયર સ્કૂલ આપણી શાળાનું નામ શું છે સેન્ટ ઝેવિયર સ્કૂલ પછી મારું સરનામું તમે ક્યાં રહ્યો છો કઈ જગ્યાએ રહ્યો છો ક્યાં ગામમાં રહ્યો છો એ તમારે સરનામું પાકે પાકું મમ્મી પાસેથી પૂછી અને લખવાનું છે પછી મારા ગામનું નામ તમે ક્યાં રહ્યો છો ગાંધા આદિપુર અંજાર તમારે ગામનું નામ લખવાનું પછી લખવાનું મારા પપ્પાના ફોન નંબર મમ્મીના અથવા પપ્પાના ફોન નંબર આ તો તમારે લખતા આવે શીખી જવું જોઈએ તમારે ફોન નંબર પણ લખવાના રહેશે અને સરસ સુંદર અક્ષરે એક લાઈન છોડી અને મારો પરિચય લખવાનો છે મારો પરિચય એકવાર લખી લેજો દિનામિસ તમને પાછું લખીને એકવાર પીડીએફ મોકલશે એટલે તમને ખ્યાલ આવી જાય સુંદર અક્ષરે લખી પાકી નોટબુકમાં લખવાનો પછી મિસ પરીક્ષામાં પૂછે મારો પરિચય તો તમને લખતા આવડવું જોઈએ તો ઠીક છે બાળ દોસ્તો